સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે આવેલ કેરવણી મંડળ સંચાલિત આઈટીઆઈ ખાતે જિલ્લા કક્ષાનો ભરતી મેળો યોજાયો. પ્રાંતિજ કેરવણી મંડળ સંચાલિત આઈટીઆઈમાં શ્રમ કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ નિયામક શ્રી રોજગાર અને તાલીમ ગાંધીનગર સંચાલિત ઔદ્યોગિક તાલીમ સંસ્થા હિંમતનગર દ્વારા આયોજિત પ્રધાનમંત્રી નેશનલ એપ્રેન્ટિસ ભરતી મેળો તારીખ 10 ઓક્ટોબરે યોજાયો. સોમવારના રોજ જિલ્લા કક્ષાના પ્રધાનમંત્રી નેશનલ એપ્રેન્ટિસ ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની શરૂઆત પ્રાર્થનાથી કરવામાં આવી હતી. ત્યારબાદ આમંત્રિત મહેમાનો દ્વારા દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું. ત્યારબાદ આમંત્રિત મહેમાનોને ફૂલછડીથી સ્વાગત કરવામાં આવ્યું હતું. જિલ્લાના યુવાનોને રોજગારી મળી રહે તેવા હેતુથી GIA સંસ્થામાં આ ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 19 જેટલા નોકરીદાતા એકમો ઉપસ્થિત રહ્યા હતા, જેમાં 256 જેટલા ઉમેદવારો હાજર રહ્યા હતા, જે પૈકી પ્રાથમિક સિલેક્શન 103 ઉમેદવારોનું કરવામાં આવ્યું હતું. પ્રાંતિજ તલોદ વિસ્તારના પ્રતિષ્ઠિત ઔદ્યોગિક એકમો 19 જેટલા ઉપસ્થિત રહી પોતાની જરૂરિયાત મુજબ ઉમેદવારોની એપ્રેન્ટિસ તરીકે પસંદગી કરી હતી. પ્રધાનમંત્રી નેશનલ એપ્રેન્ટિસ ભરતી મેળામાં નોડલ સંસ્થાના આચાર્ય RG પુરોહિત, સરકારી આઈટીઆઈ પ્રાંતિજના આચાર્ય HL ચૌધરી, પ્રાંતિજ કેળવણી મંડળના મંત્રી રહીશભાઈ કસબાતી, નગરપાલિકા પ્રમુખ દીપકભાઈ કડિયા, મંડળના કારોબારી સભ્યો જયંતિભાઈ પટેલ, નિત્યાનંદભાઈ બ્રહ્મભટ્ટ, પૂર્વ નગરપાલિકા પ્રમુખ ગિરીશભાઈ પટેલ તથા સરકારી આઈટીઆઈ હિંમતનગર તથા પ્રાંતિજ એપ્રેન્ટિસ એડવાઇઝર ઓ તથા સંસ્થાના આચાર્ય હેમંતભાઈ પટેલ તથા સ્ટાફ મિત્રો ઉપસ્થિત રહ્યા હતા, જેમાં નોડલ સંસ્થાના આચાર્ય RJ પુરોહિત દ્વારા એપ્રેન્ટિસ ભરતી અંગે માહિતગાર કર્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન શાર્દુલભાઈ ઠાકર દ્વારા કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. જીલ રાવલ, JDSTV, પ્રાંતિજ.